છે મિત્રો. પાટીદારો એટલે તો સાહેબ પાટીદાર શબ્દ પછી આવ્યો, મૂળ આપણામાં પટેલ શબ્દ પહેલા આવ્યો, નહીતર મૂળ મારા સર્ટિફિકેટમાં કણબી લખેલું છે. હજી મારા લિવિંગ સર્ટિફિકેટમાં કણબી જ લખેલું છે, એટલે એમાંથી પછી આપણે પટેલમાં આવ્યા. પટેલ શબ્દ છે બેઝિકલી અમારે ભાવનગર સ્ટેટ અને ગોંડલ સ્ટેટને કારણે આવેલો. એમાં પટેલોનું માતેમ હતું, જે ગામનો આગેવાન બનાવે એ ગામને એને કેટલાક અધિકારો આપતા હતા, અને વરહમાં એક વખત દરબાર ભરતા હતા, એમાં એ પટેલને બેહાડતા હતા. ત્યારે આપણા ગામડાઓમાં એમ કહેવાતું કે આ નહીં પટેલની ખુરશી ને દરબારમાં પડે છે, એ આ કાનાણીન ડેલો કહેવાતો. હાવરના પટેલોની ખુરશી ભાવનગર સ્ટેટમાં પડતી હતી, આ કાનાણી. એના દાદાઓ ને આ એનો લાભ મળેલો એવું મેં કોકની પાસેથી સાંભળેલું છે. આ રસિકભાઈ બાપા ને બધા એ મહિલા, તો એને કારણે એ પટેલ શબ્દ એને કહેવામાં આવતો હતો. પટેલ એટલે પટલાય. તમે જે મધુરભાઈ કહેતા હતા ને કે અમે પાંચ પછી મત હાદો ખેડૂત હોય તો અપાવી શકે, શું કામ? એને શેઠે સારવાનું, એનું જ બળતણ લેવાનું, એને ત્યાંથી જ મફત સાહ લેવાની, એના ફળિયામાં પાણી હોય, એના ફળિયામાં બધું હોય, શાકભાજી હોય, જે કાંઈ હોય લેવા દેવાનું, એ ઠેકાણું જ હતું. એટલે એની પાસે એટલા માટે સગવડ હતી. પટેલો એટલે લીડિંગ કરવા વાળું જે તત્વ હતું, એને કારણે એને પટેલ શબ્દ આપવામાં આવતો હતો. અને પછી એને પોલીસ પટેલ એવો શબ્દ પણ આપણે વ્યવહારની અંદર આવેલો, ગામો ગામ પોલીસ પટેલ રહેતા હતા, તે પોલીસ આવે ત્યારે એ પોલીસ પટેલને પૂછે. આ એમાંથી આ પટેલ શબ્દો આવતા ગયા, ને એમાંથી પછી પાટીદાર, ને એમાંથી આ અમીન આવ્યા. ગાયકવાડમાં એને અમીન કહેતા હતા. એ વળી અટાણે એમ કે અમે તમારીથી નહીં ઊંસા, એટલે એવું બધું હતું. પણ પટેલ શબ્દ એટલે લીડિંગ શબ્દ હતો, લીડર શબ્દ સાથે એનો પ્રાસ મળતો હતો. એ કોમ્યુનિટીના આધારે આપણે દુનિયાની અંદર ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે લીડ કર્યું છે, કર્યું છે ને સાહેબ. આજે તમારે કોઈને ક્યાંય ઇંગ્લિશમાં, કોઈ મીડિયમ ઇંગ્લિશમાં ભણેલા હતા, ન્યુયોર્કમાં તમારી ઓફિસો છે હાઉ મચના આધારે ખાલી. ન્યુયોર્કમાં ઓફિસો છે, બેલ્જિયમમાં ને એમાં હાઉ મચ ખાલી. કિશોરભાઈ હાસુ કીજો, પછી એમાં ભણેલા આવ્યા તમારી જેવા વાહેથી. પહેલા તો આ રોકડી જ હતી ને, એમને હિંમત હતી, હૈયું હતું, સાહસ હતું, પ્રમાણિકતા હતી, શાખ હતી. તમને કરોડો રૂપિયાનો માલ લોકો એમને આપતા હતા, કારણ કે તમે પટેલ હતા એટલા માટે આપતા હતા. એ આપણી શાખ હતી, અને એ શાખ આપણે હાંસવી જ રાખવાની છે. એમાં કોઈ પાંચ આપણામાંથી ખાટા નીકળે એટલે કઈ કેસર ને થોડી બદનામ થવા દેવાય, મૂળ કેસર છે આપણે, એટલે એ કઈ આપણે કરવા દેવા લેવાની જરૂરિયાત નથી. આ ચૂંટણીનું માતમ એવું છે મિત્રો કે સરકાર તો ભાજપની બની જ જવાની છે. 182 ઉમેદવાર કોંગ્રેસ ઉભા ન રાખી કે સરકાર બનાવવાની વાતો કરે ને, એટલી બધી ભોળી જનતા ગુજરાતમાં નથી. દિલ્હીના નેતા અહીંયા દર અઠવાડિયે એમ 3 વખત આવે છે, આખું ઉત્તર પ્રદેશ એના બાપ દાદા નતું, ત્યાં મૂળ હાથ સુટાણા છે.